डीसा તાલુકાના ગોડા ગામમાં રહેતા દિનેશભાઈ રાવળ નામના શખ્સે નરસિંહભાઈ રાવળ ઉપર સંગીન આક્ષેપો કર્યા છે। દિનેશભાઈ રાવળના જણાવ્યા મુજબ નરસિંહભાઈ રાવળ શનિવારે અને રવિવારે તેમના નિવાસસ્થાને પહોંચી તેમના અને તેમના પરિવારના સભ્યો ઉપર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ત્યારબાદ પોતાને નિર્દોષ સાબિત કરવા માટે ખોટા નિવેદનો આપી દિનેશભાઈ રાવળને દોષી ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો। નરસિંહ રાવળે દિનેશ રાવળના ઘર ઉપર હુમલો કરી પથ્થરમારો કરવા ઉપરાંત દિનેશભાઈ રાવળના ઘરની વિધવા મહિલા ઉપર પણ જાતીય હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે, જેથી ભોગ બનનાર દિનેશભાઈ રાવળે આ અંગે ન્યાયની માંગ કરી છે। મને હું અહીં સુરાવે છે એટલે મને પેપ સોરી પેલા ઈશા રાવણના દિન ન્યાય બીજું મારા લુગડા ફાળાયા આપણા અમે આ નરસિંહભાઈ સુરાવા ગયા હતા મારવા તો એ કામાં તો ઘરે ને એટલે અમારે સુરાવા જવું પડે એટલે પછી મારા લુગડા ફાડે પણ પછી મારે આબડું લેવા આવ્યા મને એના ચોપા આગળ એ કને એના વખડો છે ને એ ભોડામાં છોડ્યું આ પેપ પછી મેં તો એ મારા છોકરાને ના કીધું નકા મારા છોકરા વધારે ઝઘડો કરે પણ હું હવે કહેવું નહીં કીધું મેં તો મારી એમને રાતની દબાઈને હોય પણ નરસિંહભાઈ મારવા આવ્યા એટલે નરસિંહભાઈની અમારા છોડાવા જવું પણ અમારા રાત દારા ઘરે હતી